મોમોઝની સાચી મજા માણવી હોય તો એની ચટણી બહુ જરૂરી છે. મોમોઝ જોડે સ્પેશિયલ ચટણી બને છે અને એ ચટણી સાથે જ મોમોઝનો સાચો સ્વાદ આવે છે. તો હું છું કરિશ્મા અને આજે તમારા માટે લાવી છું વેજ મોમોઝ જોડે પીરસાતી એવી સ્પેશિયલ ચટણીની રેસીપી કે જે મોમોઝનો સ્વાદ બહુ ઘણો વધારી દેશે. પણ એ પહેલાં અમારી ચેનલ પર વેજ મોમોઝની રેસીપી પણ જરૂરથી ચેક કરી લેજો. તો હવે આ ચટણી બનાવવા માટે આપણે અહીંયા આગળ 10 જેવા લાલ મરચાં લીધા છે. સૂકા લાલ મરચાં જ મેં લીધા છે જે રેગ્યુલર આપણા ઘરમાં હોય છે. અને એક તપેલીમાં 1 કપ પાણી લીધું છે. હવે આ પાણીને આપણે ગરમ કરવા મૂકવાનું છે અને એની અંદર જે આપણે 10 લાલ મરચાં છે એના ડીટીયા તોડી લીધા છે એ મરચાં આમાં આપણે ઉમેરી દેવાના છે. અહીંયા આગળ મેં મરચાંને ધોઈને આમાં ઉમેરી દીધા છે અને એની જોડે અહીંયા આગળ મેં ટમેટાં લીધા છે. 3 ટમેટાં લીધા છે મોટી સાઇઝના અને એને પણ આવી રીતે વચ્ચેથી કાપીને આમાં ઉમેરી દેવાના છે. હવે આ મરચાં અને ટમેટાંને આ પાણીમાં આપણે ઉકળવા દેવાના છે જ્યાં સુધી ટમેટાની છાલ તમને અલગ થતી ના દેખાય ત્યાં સુધી. એટલે આપણે આને સરસ 5-1 મિનિટ જેવું આવી રીતે ઉકળવા દઈશું. 5 મિનિટ પછી આપણે ગેસ બંધ કરી દઈશું અને આને સહેજ ઠંડુ થવા દઈશું. હવે તમે જોઈ શકો છો આ સહેજ ઠંડુ થઈ ગયું છે અને ટમેટાની છાલ તરત જ નીકળી જાય છે. તો આ રીતે આપણે આ બધા જ ટમેટાની છાલ કાઢી લેવાની છે. બહુ સહેલાઈથી નીકળી જશે છાલ. અને આ જે ટમેટાં અને મરચાં છે એને પાણીની સાથે જ આપણે એક મિક્સીમાં સરસ એને ક્રશ કરી લેવાનું છે. આ પાણી આપણે આમાં યુઝ કરી જ લેવાનું છે કારણ કે એની અંદર બધી ફ્લેવર્સ પણ સમાયેલી છે અને જે મોમોઝની ચટણી હોય છે એ થોડીક પતલી હોય છે. તો આપણે અહીંયા આગળ એને ક્રશ કરી લઈશું. હવે એક પેનમાં આપણે 2-3 ચમચી જેવું તેલ લઈ લીધું છે અને એને આપણે ગરમ થવા દેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે અહીંયા આગળ 3 ટેબલસ્પૂન ઝીણું સમારેલું લસણ આમાં ઉમેરવાનું છે. લસણને મેં ઘણું જ ઝીણું સમાર્યું છે અને મેં સમારીને લીધું છે, વાટીને નથી લીધું. એનાથી એનો સ્વાદ સારો આવે છે અને જ્યારે તમે ચટણી ખાવશો તો લસણની જે ઝીણે ઝીણે પીસીસ તમારા મોઢામાં આવે છે તે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો લસણને આપણે ધીમા તાપે જ અહીંયા થવા દેવાનું છે અને 1 ચમચી આપણે અહીંયા આગળ આદુને પણ ઝીણું સમારીને લઈ લીધું છે. 1 ઇંચ જેવો ટુકડો છે આદુનો. હવે આ બંનેને આપણે થોડી વાર માટે એટલે કે 2-3 મિનિટ માટે આવી રીતે સતાડવા દઈશું. આની બહુ સરસ સુગંધ આવવા માંડે છે કારણ કે લસણ ને આદુ બંને જ્યારે સતળાય છે તો સરસ સુગંધ આવે છે. હવે તમે જોઈ શકો છો કે સરસ રંગ બદલાવા માંડ્યો છે લસણનો અને આદુનો. એ ટાઈમે આપણે જે અહીંયા આગળ ટમેટાં અને મરચાંની પેસ્ટ બનાવીને રાખી છે એ એની અંદર ઉમેરી દેવાની છે. આપણે એની જોડે પાણી પણ યુઝ કરી લીધું છે. એટલે થોડી પતલી રહે છે પણ સોસ જે આ બનશે ત્યારે એટલો પતલો નહીં હોય અને મોમોઝ જોડે આ કન્સિસ્ટન્સી તમારે રાખવી જ પડશે. તો આ હવે આપણે આમાં ઉમેર્યું છે, આને આપણે ઉકળવા દેવાનું છે વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા. હવે 2-3 મિનિટ જેવું આ ઉકળી ગયું છે તો આની અંદર આપણે 1 ટેબલસ્પૂન સોયા સોસ ઉમેરી દેવાનો છે. સોયા સોસ આપણે મોમોઝમાં પણ યુઝ કરવાના છીએ એટલે આપણે ચાઇનીઝ કોઈ પણ વસ્તુ બનાવવામાં સોયા સોસની જરૂર પડે છે. એટલે તમે એને ઘરમાં રાખી શકો છો. એની બોટલ આવે છે અને લાંબો સમય સુધી ફ્રીજમાં રહે છે એટલે તમે એને કાયમ તમારા ઘરમાં રાખશો તો એ જરૂરથી વપરાશમાં આવશે. તો સોયા સોસ ઉમેર્યા પછી આની સ્મેલ આખી ચેન્જ થઈ જાય છે અને ખૂબ જ તમને એમાં ચાઇનીઝ જે સોસીસનો ફ્લેવર આવવા માંડશે. તો અહીંયા આગળ આને થોડુંક 2-3 મિનિટ બીજું આપણે ઉકળવા દઈશું અને એની અંદર આપણે મીઠું ઉમેરવાનું છે. મીઠું અહીંયા આગળ મેં 1 ટીસ્પૂન ઉમેર્યું છે. સોયા સોસમાં પણ મીઠું હોય છે એટલે મીઠું ઉમેરતા વખતે થોડું ધ્યાન રાખવું. હવે ટેસ્ટને બેલેન્સ કરવા આપણે અહીંયા આગળ 1/2 ટેબલસ્પૂન ખાંડ ઉમેરીશું. અને 1/2 ટીસ્પૂન આપણે મરી પાવડર ઉમેરીશું. મરી પાવડરની તીખાશ સારી આવે છે. અને હવે આને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો એનો રંગ પણ બદલાઈ ગયો છે અને આ સોસ હવે જાડો પણ થઈ ગયો છે. 5-7 મિનિટ જેવું એને ઉકળતા એ જાડો થવા માંડે છે અને એનો રંગ પણ બદલાવા માંડે છે. આની અંદર આપણે 1 ચમચી કેચઅપ પણ ઉમેરી દઈશું.
જેથી કરીને એની અંદર એક સરસ ટેસ્ટ આવી જાય છે અને એનું થિકનિંગ પણ થઈ જાય છે. કેચઅપના લીધે એ સરસ જાડું પણ થઈ જાય છે. તો અહીંયા આગળ આપણે એને મિક્સ કરી લઈશું. તો હવે આ કેચઅપ ઉમેર્યા પછી આપણે એને વધુ નથી ઉકળવાનું, બીજું એકાદ મિનિટ ઉકળવા દઈશું. તો આ સોસ આપણે જોઈ શકીએ છીએ જાડો થઈ ગયો છે અને આ રેડી થઈ ગયો છે. તો અહીંયા આગળ આપણી મોમોઝની ચટણી રેડી છે અને એને આપણે હવે ગેસ બંધ કરીને ઠંડી થવા દઈશું. રૂમ ટેમ્પરેચર પર આવે એટલે મોમોઝ જોડે આપણે ગરમાગરમ મોમોઝ જોડે સર્વ કરીશું. અને તમે જો હજી મારી મોમોઝની રેસીપી ના ચેક કરી હોય તો ફૂડ કરિશ્મા ધ મેજિકલ કિચન પર મેં મોમોઝની રેસીપી ઓલરેડી શેર કરેલી છે, તમે એ પણ ચેક કરી લેજો અને એની જોડે આ ચટણી તમે જરૂરથી બનાવીને ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બને છે. તો જરૂરથી બનાવો આ રેસીપી અને જણાવો કેવી લાગી આ રેસીપી. ફરી મળીએ વધુ રેસીપી સાથે ફૂડ કરિશ્મા ધ મેજિકલ કિચનમાં. ત્યાં સુધી ખાઓ પીઓ સ્વસ્થ રહો.